नमस्कार स्टूडेंट्स, वेलकम अगेन टू एसेंशियल इलेक्ट्रिकल। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીએસસીસીએલમાં આવેલી જુનિયર એન્જિનિયરની ભરતી વિશે। તો આગળના વિડીયોમાં શોર્ટ ડિસ્કશન કર્યું હતું, જ્યારે એડવર્ટાઇઝમેન્ટ નહોતી આવી તો ડિટેલમાં એનું એનાલિસિસ થઈ શક્યું નહોતું। ખાલી આપણે વાત કરી હતી કે આટલી ભરતી આવી છે અને આ તારીખથી લિંક ઓપન થશે। હવે જ્યારે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે ત્યારે આપણે ડિસ્કસ કરીશું કે એનો સિલેબસ શું છે, એની તૈયારી કઈ રીતે કરી શકાય। બાકી ડિપ્લોમાવાળા માટે અલગ ભરતી છે અને ડિગ્રીવાળા માટે પણ અલગ ભરતી છે, બંનેની વેકેન્સીઝ પણ અલગ છે। તો એ બધી વાતની ડિસ્કશન છે એ આમાં કરશું, સાથે કોમ્પ્લેક્સિટી લેવલ એક્ઝામનો કઈ ટાઈપનો હોઈ શકે એનું પણ ડિસ્કશન કરશું। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા વાત કરીએ, બે ટાઈપની રિક્રુટમેન્ટ છે। એક તો રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક, કે જેમાં પ્લાન્ટ અટેન્ડન્ટની વેકેન્સી છે, કે જેમાં કોની માટે છે તો ક્વોલિફિકેશનમાં માગ્યું છે ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનો કોર્સ કરેલો હોવો જોઈએ। હવે સેમ મિકેનિકલ માટે પણ છે, તો જો મિકેનિકલના સ્ટુડન્ટ્સ પણ અહીંયા હોય તો જોઈ લેશું। મિકેનિકલ માટે 69 વેકેન્સી છે, ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ માટે 50 વેકેન્સી છે। અહીંયા એક વાત જોવા જેવી છે, જ્યારે જુનિયર એન્જિનિયર એટલે કે વિદ્યુત સહાયકની ભરતી હોય છે ડિગ્રીવાળા માટે, ત્યારે ફિફ્થ અને સિક્સ્થ સેમેસ્ટર તો એ લોકો માટે લાસ્ટ સેમેસ્ટરમાં વિધાઉટ એટીકેટી હોય છે। અહીંયા એવું કંઈ મેન્શન કરેલું નથી, તો ઇનકેસ તમારે પાંચમા અને છઠ્ઠા સેમમાં બેકલોગ અથવા એટીકેટી હોય તો તમે એપ્લાય કરી શકો છો। મિનિમમ તમારે 55% હોવા જોઈએ। બાકીની બીજી બધી વાત છે એ જુનિયર એન્જિનિયર એટલે કે વિદ્યુત સહાયકની જે છે તે ડિગ્રીવાળા માટે છે, એટલે બાકીના જે ફિક્સ રેમ્યુનરેશન હોય કે પછી રેમ્યુનરેશનમાં એક ચેન્જ છે કે ફર્સ્ટ ઇયરમાં ડિપ્લોમા બેઝ ઉપર જેને નોકરી મળે છે એને 17,500 છે, સેકન્ડ ઇયરમાં 19,000 છે અને બાકી 5 વર્ષ સુધી 20,000 છે। બાકીનું જે છે ફીસ કેટલી છે, સિલેબસ કેટલો છે, એ બધી જ મોટા ભાગની બાબત સેમ છે। એટલે હું જ્યારે ડિગ્રીનું ડિસ્કશન કરીશ ત્યારે એ સેમ બાબત છે એને આપણે કન્સિડર કરવાની રહેશે। ઓકે, ઓનલાઈન એપ્લિકેશનનું લાસ્ટ ડેટ હોય કે ક્યારથી ચાલુ થાય છે કે પછી એક્ઝામનો સિલેબસ, બધી જ વસ્તુ સેમ છે, એટલે ફરીથી હું ડિસ્કસ કરીશ નહીં। તો આપણે ડિસ્કસ કરીએ રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર। ઘણી બધી બ્રાન્ચમાં વેકેન્સી છે, સૌથી પહેલા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, જુનિયર એન્જિનિયર મેકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, મેટ્રોલોજી અને સિવિલ, આટલી બ્રાન્ચમાં થઈને ટોટલ વેકેન્સી 155 છે। આમાં બધામાં કોમન વાત એ છે કે 7th અને 8th સેમેસ્ટરમાં તમારે કેટી હોવી જોઈએ નહીં અને મિનિમમ તમારે 55% થવા જોઈએ, ઓકે, રિસ્પેક્ટિવ તમારે બ્રાન્ચમાં તમારું ડિગ્રી છે કરેલું હોવું જોઈએ। હવે ઘણી બધી બ્રાન્ચ એવી છે, જેમ કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલમાં બીઈ અથવા બીટેક કરેલું હોય તો એ બીઈ અથવા બીટેક ઇલેક્ટ્રિકલને ઇક્વિવેલન્ટ કહેવાય, એટલે તમે એમાં ફોર્મ ભરી શકો છો। તો ઘણી વખત મને છોકરાઓ પૂછતા હોય છે, કમેન્ટ સેક્શનમાં પણ ઘણાની કમેન્ટ આવેલી છે કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં કર્યું હોય તો ભરી શકાય કે નહીં। હા, તમે ભરી શકો છો। સેમ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં તમે કરેલું હોય તો તમે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલમાં છે એ ઇક્વિવેલન્ટ છે, તો તમે એમાં ભરી શકો છો। સેમ ઇલેક્ટ્રોનિક્સવાળા છે તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એ ભરી શકે છે। ઓકે, તો ટોટલ વેકેન્સી અલગ અલગ રોસ્ટર વાઇઝ તમને આપેલી છે, ઇલેક્ટ્રિકલની 45 છે, મિકેનિકલની 55, આઈસીની 19 છે, ઈસીની 10 છે અને મેટ્રોલોજીની 1 છે, સિવિલની 25 છે। ઓકે, રેમ્યુનરેશનની વાત કરીએ તો પહેલા વર્ષે 37,000 પગાર હોય છે અને બાકીના 4 વર્ષ માટે 39,000 પગાર છે આપવામાં આવે છે। રિક્વાયર્ડ સ્કિલ એજ ક્રાઇટેરિયા આપણને ખબર હોય છે, એજ ક્રાઇટેરિયા કેટલું હોય છે, જે અનરિઝર્વ કેટેગરી એટલે કે યુઆર વાળા છે એના માટે 35 વર્ષ અને જે ઈડબલ્યુએસ અને બીજી રિઝર્વ કેટેગરી વાળાને 40 વર્ષ સુધીના હોય છે। બાકી જે ઇમ્પોર્ટન્ટ વાત છે, અગેઇન ટોટલ વેકેન્સી 155 છે, ફીસ છે તો 500 રૂપિયા ફી છે એ યુઆર, એસીબીસી અને ઈડબલ્યુએસના કેન્ડિડેટ માટે છે, 250 છે કોના માટે, એસસી એસટી હોય, પીડબલ્યુડી કેન્ડિડેટ્સ હોય, ઓકે, તો એ લોકો માટે 250 ફીસ છે। ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે એ 25 ઓગસ્ટ 2021 ચાલુ થવાના છે, ક્યાં સુધી ચાલુ રહેશે, 14 સપ્ટેમ્બર 2021 સુધી ચાલુ રહેશે, તો આપણે એને ભરી દેવાના રહેશે। અહીંયા કીધું છે નોલેજ ઓફ ગુજરાતી એસેન્શિયલ, એટલા માટે જ્યારે એક્ઝામનો સિલેબસ હમણાં ડિસ્કસ કરશું ત્યારે 10 માર્કનું ગુજરાતી એમાં પૂછાય છે। એપ્લિકેશન કઈ રીતે ભરવાની છે, ઓનલાઈન એપ્લિકેશન છે, ઓફલાઈન એપ્લિકેશન ભરવાની નથી। હવે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાના છીએ, કારણ કે આગળની જે બધી વાત છે આપણે પીજીવીસીએલનો આડી પહેલાનો વિડીયો બનાવ્યો હતો એમાં પણ સેમ વસ્તુ ડિસ્કસ કરી હતી, સિવાય જે રજીસ્ટ્રેશનની સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ શું છે એ સિવાય બધી જ ડિસ્કશન ઓલરેડી આપણે કરેલી છે ઘણી બધી વખત। મેઇન છે એક્ઝામનો સિલેબસ શું છે, તો આની પહેલાં મેં જ્યારે પીજીવીસીએલનો વિડીયો બનાવ્યો ત્યારે તમને કીધું હતું કે એનો સિલેબસ છે એ ઓલમોસ્ટ ગેટના સિલેબસ જેવો જ રહેતો હોય છે, ઓકે, પણ એ લોકો જે સિલેબસમાં બતાવે છે ત્યારે તમને મેં કીધું હતું એડવર્ટાઇઝમેન્ટમાં ભલે નથી કીધું પણ સિલેબસ ગેટ જેવો હશે,
અહીંયા આપણને પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે એક્ઝામમાં સિલેબસ ગેડ જે હશે. અહીંયા જુઓ, સૌથી પહેલા વાત કરીએ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. ઓકે, તો ઇલેક્ટ્રિકલના સિલેબસમાં જોઈએ તો જનરલ નોલેજ 10 માર્કનું છે, ઇંગ્લિશ 10 માર્કનું છે, અગેન નોન ટેકનિકલ પહેલા વાત કરી લઈએ, કમ્પ્યુટર નોલેજ 10 માર્કનું છે, ગુજરાતી લેંગ્વેજ 10 માર્કની છે. ઓકે, તો બધી જ બ્રાન્ચને આપણે 1 બાય 1 સિલેબસ ડિસ્કસ કરવાના છીએ. તો એક વાત સૌથી પહેલા સમજી લઈએ, એક તો આવશે નોન ટેકનિકલ પાર્ટ અને બીજો આવશે ટેકનિકલ પાર્ટ. નોન ટેકનિકલ પાર્ટ 40 માર્કનો હશે, ટેકનિકલ પાર્ટ 60 માર્કનો હશે. જે નોન ટેકનિકલ 40 માર્કનો પાર્ટ છે એ બધી જ બ્રાન્ચ માટે સેમ છે, અને એના માટે નોન ટેકનિકલની એક સિરીઝ છે જેમાં બધા જ જે સબ્જેક્ટ છે એનું ડિટેલમાં એનાલિસિસ કરીને વિડીયો મેં બનાવેલા છે, એ તમને ગવર્મેન્ટ એક્ઝામના પ્લેલિસ્ટમાં મળી જશે. જો આટલું માર્કનું કરીને જશો તો તમારા 40% માર્ક છે એ સિક્યોર થઈ જશે, એમાંથી તમે મિનિમમ 40 માંથી 30 માર્ક મેળવી શકો છો. બરાબર, તો બીજું કોઈ રેફરન્સ મટીરિયલ કે એવું કંઈ ગોતવાની એનાલિસિસ કરવાની જરૂર નથી, એ 4 વિડીયો જોઈ લેશો તમને ખબર પડી જશે શું કરવું ને શું ના કરવું. હવે આવી ટેકનિકલ સબ્જેક્ટની વાત. ટેકનિકલના 60 માર્ક છે, એમાં શું કરી શકાય? તો ઇલેક્ટ્રિકલ માટે સિલેબસ આપ્યો છે, સૌથી પહેલાં તો મેથેમેટિક્સ કરવાનું છે. મેથેમેટિક્સ જો કે બધી બ્રાન્ચ માટે રહેશે. ઇલેક્ટ્રિકલ માટે છે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ છે, સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ છે, ઇલેક્ટ્રિકલ મશીન્સ છે, પાવર સિસ્ટમ છે, કંટ્રોલ સિસ્ટમ છે, મેઝરમેન્ટ છે, એનોલોગ એન્ડ ડિજિટલ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ. આટલા સબ્જેક્ટ આપેલા છે, ઓલમોસ્ટ ગેટનો સિલેબસ જ છે. હવે ડિફરન્ટ શું હોય છે ગેટના સિલેબસમાં અને જ્યારે જીએસસીસીએલ અથવા પીજીવીસીએલ એક્ઝામ લે છે ત્યારે એમાં શું હોય છે ડિફરન્ટ? ઓકે, તો ગેટના સિલેબસમાં તમે જોશો, ગેટના ક્વેશ્ચન પેપર જોશો તો તમને એમાં ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જોવા મળશે. તમે ડાયરેક્ટલી ફોર્મ્યુલાઝ એપ્લાય નહીં કરી શકો, તમે તમારું મગજ છે એને થોડું ઘસવું પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. મિનિમમ 1 યર તમારે ડેડિકેટેડ એમાં તમે મહેનત કરશો ત્યારે તમને એ ક્વેશ્ચન્સના આન્સર તમે ઇઝીલી કરી શકો. જ્યારે જીએસસીએલ અને પીજીવીસીએલનું પેપર નીકળે છે એ બધા એક્ઝામ્પલ હોય છે. એ કેવા એક્ઝામ્પલ હોય છે? જે ફોર્મ્યુલા બેઝડ હોય છે, તમારા 1 મિનિટ કરતાં વધારે ટાઈમ એ લેતા નથી. તો નો ડાઉટ એમાં ન્યુમેરિકલ્સ પૂછાવાના છે જીએસસીએલમાં પણ અને પીજીવીસીએલમાં પણ, બટ એનું જે લેવલ છે એ ગેટ કરતાં ઘણું બધું ઓછું હશે. બરાબર, ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન વધારે હોય છે. જેમ કે હું વાત કરું મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સમાં ઓઇલર્સ ફોર્મ છે, લિનિયર એલ્જીબ્રા છે, ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન છે, તો એવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે, એમાં વધારે મગજ ઘસવાની જરૂર નથી. ફોર્મ્યુલા બેઝ તમે કરશો તો નો ડાઉટ તમને આવડશે. સેમ ઇલેક્ટ્રિકલ સર્કિટ છે, આ બધા જ આમાં મેજોરિટી ઓફ સબ્જેક્ટ છે. તો તમારું ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ, ઓકે, આ બંનેમાંથી સૌથી વધારે પૂછતા હોય છે, અને એના પછી કંટ્રોલ સિસ્ટમ આવતું હોય છે. ઓકે, તો આ 3 જો સબ્જેક્ટ તમારા વધારે થઈ જશે તો તમારા 60 માંથી 30-35 માર્ક જેવું થઈ જશે, અને બાકી બધા સબ્જેક્ટ છે એમાંથી ભેગા કરીને થોડું થોડું પૂછાતું હોય છે. ઓકે, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જે જીએસસીસીએલ અને પીજીવીસીએલના વિડીયોઝ છે, એકવાર હું ઝેટકો પૂરી થઈ જાય પછી એની એક સિરીઝ ચાલુ કરીશ કે જેમાં ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ છે એને હું કવર કરાવીશ. અત્યારે ઝેટકો ઉપર ડાયરેક્ટ બધું ફોકસ છે એટલે ન્યુમેરિકલ ક્વેશ્ચન્સને હું લઈશ નહીં, પણ એક વખત ઝેટકો પૂરી થશે પછી આ જીએસસીસીએલ અને પીજીવીસીએલની તૈયારી માટે ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન છે એ કરવામાં આવશે. હવે ચલો ઝડપથી મિકેનિકલ અને બીજી બ્રાન્ચના પણ જે સિલેબસ છે એને એકવાર જોઈ લે, કારણ કે બીજા સ્ટુડન્ટ એવા હશે જે મિકેનિકલ બ્રાન્ચના હશે. તો એના માટે જનરલ નોલેજ, ઇંગ્લિશ, ગુજરાતી અને કમ્પ્યુટર આ વસ્તુ સેમ છે. બાકી મેથેમેટિક્સ મેં તમને કીધું હતું તમારે પણ આવવાનું છે. ઓકે, એપ્લાઇડ મિકેનિક્સ અને ડિઝાઇન આવશે, એના ટોપિક્સ પણ તમને આપી દીધા છે. તો આ ટોપિક્સની બહાર છે એ જીએસસીએલ જઈ શકશે નહીં, બટ ઇન કેસ પૂછાય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તો આપણે આખો સબ્જેક્ટ જ કરવાનો રહેશે. ફ્લુઇડ મિકેનિક્સ છે, ઓકે, મટીરિયલ્સ છે, મેન્યુફેક્ચરિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે. ઓકે, તો આટલા સબ્જેક્ટ છે એમાંથી જીએસસીએલનો પેપર નીકળવાની પૂરી શક્યતા છે. ઇન્સ્ટ્રુમેન્ટેશનની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં છે મેથેમેટિક્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, એનાલોગ, ડિજિટલ, મેઝરમેન્ટ, સેન્સર એન્ડ કમ્યુનિકેશન, આટલા સબ્જેક્ટ છે. એવી જ રીતે ઇસીની વાત કરી લઈએ, ઇસીમાં નેટવર્ક છે. હવે ઇસીમાં એક સારી વસ્તુ છે, તમને સબ્જેક્ટની સાથે સાથે સબ ટોપિક પણ આપેલા છે. ઓકે, કે નેટવર્ક્સમાંથી કયા કયા ટોપિક કરવાના છે, ડિવાઇસીસમાંથી કયા કયા કરવાના છે, બીજેટી, જેએફટી, ઓકે, એમઓએસ, મોસફેટ, આ બધા કરવાના છે. એનાલોગ સર્કિટ હોય કે પછી ડિજિટલ સર્કિટ, સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, ઓકે, કમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ. તો સબ્જેક્ટની સાથે સાથે સબ ટોપિક પણ આપેલા છે જેથી તમને તૈયારી કરવામાં ખબર પડે. ઓકે, સાથે મેટ્રોલોજીનો સિલેબસ પણ આપેલો છે, તો તમે એકવાર વાંચી શકો છો. આઈ એમ ફ્રોમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો હું તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગાઈડ કરી શકું છું. બાકી બધાના જે સિલેબસ છે તમારે થોડા જાતે જોઈને એને પ્રિપેર કરવાના રહેશે.
ઓકે, સેમ સિવિલ માટે પણ સિલેબસ આપેલો છે. તો સિલેબસનું ડિસ્કશન પૂરું થઈ ગયું છે અહીંયા. હવે બાકી ઇમ્પોર્ટન્ટ કયા ટોપિક છે, સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ રિઝલ્ટ એક્ઝામનું કઈ રીતે આવતું હોય છે. તો જ્યારે એ રિઝલ્ટ આવશે ત્યારે મિનિમમ એલિજિબિલિટી કેટલી હોય છે, તો તમારા સિલેક્શન માટે જો તમે યુઆરના કેન્ડિડેટ હો અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ હો તો તમારે મિનિમમ 50 માર્ક લાવવાના રહેશે, અને બાકી કોઈ હોય તો તમારે 45 અથવા 45 કરતા અબોવ માર્ક છે એ લાવવાના રહેશે, તો તમે એટલીસ્ટ એલિજિબલ હશો. એના કરતાં ઓછા માર્ક હશે તો તમારું સિલેક્શન થશે નહીં, મિનિમમ આટલા માર્ક તો લાવવા જ પડશે. બીજી બધી કન્ડિશન છે જેને વાંચવાની જરૂર નથી. છેલ્લે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્ટેજીસ ઓફ રિક્રુટમેન્ટ. તો સૌથી પહેલા ઓનલાઈન એપ્લિકેશન આપણે ભરશું, પછી ઓનલાઈન એક્ઝામ આવશે, એક્ઝામ પૂરી થઈ જાય પછી થોડા દિવસમાં ઓબ્જેક્શનલ ટ્રેકર આવશે. ઇન કેસ કોઈ આન્સર કીમાં ખોટો હોય તો તમે એને ઓબ્જેક્શન એની ઉપર કરી શકો છો અને એનો તમને આન્સર છે મળી જશે. ઓકે, એ પછી રિઝલ્ટ આવશે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, એના બેઝ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્ટુડન્ટને બોલાવવામાં આવે અને પછી એનું ફાઇનલ સિલેક્શન થઈને એને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવતા હોય છે. તો સિલેક્શન પ્રોસિજર આવી હોય છે, સિમ્પલ એક એક્ઝામ લેવામાં આવે છે અને ડાયરેક્ટ મેરિટ લિસ્ટ અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ઓકે, તો આ ટાઈપનું છે એ સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટની પ્રોસેસ હોય છે. તો આઈ થિંક મોટાભાગના પોઈન્ટ કવર થઈ ગયા છે. મેજોરિટી આપણે આમાં સિલેબસ કવર કરવા માટે મળ્યા હતા, જે આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. ઇનકેસ બીજા કોઈ ડાઉટ રહી જતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને તૈયારી છે ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટને હું ધ્યાન રાખીને કહું છું કે તૈયારી છે જેટકોની અત્યારે કરજો, જીએસસીએલની તૈયારી છે, એ જેટકો પત્યા પછી આપણે ફરીથી ચાલુ કરશું. સો આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જેમ બને એમ વધારે લોકો અલગ અલગ બ્રાન્ચ છે કે મિકેનિકલ, ઈસી, ઓકે સિવિલ, તો એ બધા લોકો જોડે પણ વિડીયો શેર કરો કે જેથી એને ખબર પડે કે કઈ ટાઈપની પ્રિપેરેશન છે એ કરવી જોઈએ. અગેઇન નોન ટેકનિકલનો પાર્ટ છે એ મેં કવર કરેલો છે, એની બહાર કોઈ પણ ક્વેશ્ચન થશે નહીં. તો નોન ટેકનિકલની સિરીઝ છે એને એકવાર જરૂર વિઝિટ કરો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે અગેઇન જેટકોની જે સિરીઝ છે એને કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ વિડીયો.